નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. પણ અભ્યાસ કરતા પહેલા આપણે શું કરવાનું છે? પ્રાર્થના એટલે કે શ્લોક બોલવાના છે, ભગવાનને યાદ કરવાના છે. પહેલા આપણે ભગવાનને યાદ કરીશું અને પછી ભણવાની શરૂઆત કરીશું. તો ચલો, શ્લોક બોલવા માટે કે પ્રાર્થના કરવા માટે આપણે પહેલા તો શું કરવું પડે? બે હાથ જોડીને આંખો બંધ કરવી પડે. તો તમે બધા બે હાથ આ રીતે જોડો અને આંખો બંધ, અને હું જે શ્લોક બોલાવું છું તે મારી સાથે બોલો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો તમે આ શ્લોક સાંભળ્યા, તમારે શું કરવાનું છે? રોજ ભણવા બેસો એ પહેલા આ રીતે શ્લોક બોલવાના છે, કે ભણતા પહેલા આપણે ભગવાનને યાદ કરીએ તો આપણને ભણવાની મજા આવે, આપણું ચિત્ત એકાગ્ર થાય. તો ચલો, આજે આપણે કયા વિષયમાં અભ્યાસ કરીશું? સામાન્ય જ્ઞાન વિષયમાં. તો આગળના વિડીયોમાં સામાન્ય જ્ઞાનમાં આપણે કયો પાઠ શીખી ગયા હતા? પાઠ 3, ફળો શીખ્યા હતા ને, કે ખાટા સ્વાદવાળા ફળો, રસવાળા ફળો, માવાવાળા ફળો, એવું શીખ્યા હતા ને. વેરી ગુડ. હવે આજે તમે બધા સામાન્ય જ્ઞાનની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 7 અને 7 ખોલો. આવું પેજ ખુલશે, ખોલ્યું બધાએ? વેરી ગુડ. આજે આપણે કયો પાઠ ભણીશું? પાઠ 4, શાકભાજી. કયો પાઠ? પાઠ નંબર 4, શાકભાજી વિશે સમજીશું. તો તમે જુનિયર કેજીમાં શાકભાજી વિશે સમજી ગયા છો, શીખી ગયા છો. જુનિયર કેજીમાં શાકભાજી વિશે તમે સમજી ગયા છો. તો શાકભાજી છે, તમે બધા શાક ખાતા હશો, ખાવ છો. વેરી ગુડ. તમને ખબર પણ હશે કે કયા કયા શાક હોય. તમારી બધાની મમ્મી માર્કેટમાં જઈને શાક લાવે છે ને. શાક બનાવવા માટે પહેલાં શાક તો લાવવું પડે ને. તો તમારા બધાની મમ્મી શાક લાવતી હશે અને ઘરે બનાવે છે, તો તમે બધા ખાવ છો ને. તો ચલો આપણે એકવાર યાદ કરી લઈએ કે શાકભાજીના નામ કયા કયા છે. આપણે શાકભાજીના નામ બોલીએ તો બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, ગાજર, મૂળો, પછી ટીંડોળા, ગવાર, ચોળી, ભીંડા, દૂધી, કારેલા, કંકોડા, કોબીજ, ફ્લાવર, આદુ, વટાણા, ગલકા, તુરિયા, આવા બધા અનેક પ્રકારના શાક હોય છે. આ બધા આપણે શાકભાજીના નામ બોલ્યા. તો શાકભાજી આપણને શેમાંથી મળે છે ખબર છે તમને? વનસ્પતિમાંથી. ડાયરેક્ટ આપણે શાક કેવી રીતે લાવી શકીએ? મળે ડાયરેક્ટ ના. આપણને શાકભાજી શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે. ફળો છે, શાકભાજી છે, એ બધું આપણને વનસ્પતિમાંથી મળે છે. વનસ્પતિ કેટલા પ્રકારની હોય? 4 પ્રકારની. એક ઝાડ રૂપે, છોડ રૂપે, વેલા રૂપે અને શૂક રૂપે. ખબર પડી? વનસ્પતિ કેટલા પ્રકારની હોય? 4 પ્રકારની. ઝાડ રૂપે હોય, છોડ રૂપે હોય, વેલા રૂપે હોય અને શૂક રૂપે હોય. તો આ 4 પ્રકારની વનસ્પતિઓ હોય છે. આવી અલગ અલગ વનસ્પતિમાંથી આપણને અલગ અલગ શાકભાજી મળે છે. જે આપણે નામ બોલ્યા ને, અલગ ભાજીઓ મળે, શાક મળે, આપણે નામ બોલ્યા ને, તો આ બધી જ શાકભાજી એવી છે
કે અમુક શાકભાજી જે છે એ આપણને જમીનની અંદરથી મળે છે, અમુક શાકભાજી આપણને છોડ પરથી મળે છે, અમુક શાકભાજી આપણને વેલા પરથી મળે છે. તો તમને ખબર પડી શાકભાજી. આપણે ફરી એકવાર શાકભાજીના નામ બોલી લઈએ. બટાકા, ડુંગળી, આદુ, લસણ, મરચા, કોબીજ, ફુલાવર, રીંગણ, ટિંડોળા, ગવાર, ભીંડા, ચોળી, પછી ગલકા, દૂધી, તુરિયા, કારેલા, કંકોડા, આવા અનેક પ્રકારના શાકભાજી હોય છે. પછી વિવિધ ભાજી હોય, બરાબર. તો આ અમુક શાકભાજી એવી છે કે જે જમીનમાંથી મળે છે, અમુક શાકભાજી એવી છે કે જે છોડ ઉપરથી મળે છે, અમુક શાકભાજી એવી છે કે જે વેલા ઉપરથી મળે છે. તો જુઓ, તમારી ચોપડીમાં પ્રવૃત્તિ આપેલી છે, બરાબર, એ હમણાં આપણે પછી કરીએ, પણ આપણે બધાએ શાકભાજી ખાવા જોઈએ. કેમ? કારણ કે શાકમાં ખૂબ જ વિટામિન્સ હોય છે, તો આપણે શાક ખાઈએ તો આપણને વિટામિન મળે, આપણું શરીર તંદુરસ્ત રહે. પછી શાકભાજી હંમેશા ધોઈને ખાવા જોઈએ, ધોયા વગર ખાવા જોઈએ નહીં. તમારા બધાની મમ્મી માર્કેટમાંથી શાક લાવતી હશે તો પહેલાં ધોતી હશે, ધોવે છે ને? વેરી ગુડ. તો શાકભાજી હંમેશા ધોઈને ખાવા જોઈએ. અને શાકભાજીમાંથી શું મળે છે આપણને? વિટામિન્સ મળે છે, શક્તિ મળે છે. પછી અમુક શાકભાજી એવા છે કે જે કાચા ખવાય. ચલો, કયા શાકભાજી એવા છે કે જે આપણે કાચા ખાઈ શકીએ? તો કાકડી છે, ગાજર છે, કોબીજ છે, ટામેટું છે, આ બધું આપણે કાચું ખાઈએ છીએ ને. ડુંગળી છે, ખાઈએ છીએ ને કાચું. તો શું કે અમુક શાકભાજી એવા છે કે જે આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ. તો ખબર પડી તમને? વેરી ગુડ. હવે જુઓ, એમાં છે કે જમીનની અંદર ઉગતા શાકભાજી, કે અમુક શાકભાજી એવા છે કે જે જમીનની અંદર ઉગે છે, એ કયા શાકભાજી? તો બટાકા. બટાકા જમીનની અંદર ઉગે, ખબર પડી તમને? પછી સુરણ છે, ડુંગળી છે, ગાજર છે, પછી મૂળો, આદુ. જુઓ, હું તમને આ વિવિધ શાકભાજી બતાવું છું. આ રહ્યા. તો જમીનની અંદરથી કયા શાકભાજી મળે? બટાકા, ડુંગળી, સુરણ, મૂળો, આદુ, ગાજર, શક્કર્યું, પછી બીટ, લસણ. આ બધું શેમાંથી મળે? જમીનની અંદરથી મળે. પછી છોડ ઉપર ઉગતા શાકભાજી. તો છોડ ઉપર કયા શાકભાજી ઉગે? તો ભીંડા છે, ટામેટા છે, રીંગણ, પછી મરચા. આ બધા શેના ઉપર ઉગે? છોડ ઉપર. ગવાર. તો છોડ ઉપર થતા શાક કયા? ટામેટા, રીંગણ, ભીંડા, ગવાર, મરચા, પછી કેપ્સિકમ જે આવે છે ને એ. આ બધા શાકભાજી છોડ ઉપર થાય છે. એવી જ રીતે હવે વેલા ઉપર ઉગતા શાકભાજી. તો વેલા ઉપર કયા શાકભાજી ઉગે? તો કારેલા, દૂધી, તુરિયા, પછી વાલોડ જે છે, પાપડી જે કહીએ છીએ એ, અરે સોરી, પાપડી નહીં, દૂધી, પછી ગલકા, તુરિયા, બરાબર. પછી આપણે પમ્પકિન, કોળું પેલું કહીએ છીએ ને, પમ્પકિન જેવું, આવું તળપુચ જેવું આ ગોળ આવે છે એ, એ પણ વેલા ઉપર ઉગે છે. તો ખબર પડી તમને? વેરી ગુડ. ફરી એકવાર રિપીટ કરીએ, જમીનની અંદર કયા શાક હોય? તો બટાકા, ડુંગળી, પછી મૂળો, ગાજર, બીટ, આદુ, આ બધું સુરણ, લસણ, આ બધું આપણને શેમાંથી મળે? જમીનની અંદરથી મળે છે. પછી છોડ ઉપર કયા શાકભાજી ઉગે? તો ગવાર, ભીંડા, પછી ટામેટા, રીંગણ, કેપ્સિકમ, મરચા, આ બધા છોડ ઉપર ઉગતા શાકભાજી છે. અને વેલા ઉપર ઉગતા શાકભાજી કયા? તો ગલકા, કારેલા, દૂધી, તુરિયા, આ બધાના શું હોય? વેલા હોય. તો તમને આ શાકભાજી પાઠમાં ખબર પડી? વેરી ગુડ. આપણે બધાએ દરેક શાકભાજી ખાવા જોઈએ. જો તમે ના ખાતા હો તો હવે આજથી જ શાક ખાવાના શરૂ
કરી દેવાના છે। શાકભાજીમાંથી આપણને સારા વિટામિન્સ મળે છે, તો બધાએ શાકભાજી હવે ખાવાના છે। તો ખબર પડી ને આ પાઠમાં? વેરી ગુડ। હવે જુઓ અહીંયા પ્રવૃત્તિ આપેલી છે તમારી બુકમાં કે જુનિયર કેજીમાં જુદા જુદા શાકભાજી વિશે શીખી ગયા છો તે વિશે આપણે ચર્ચા કરીને। વેરી ગુડ। હવે એક પ્રવૃત્તિ આપેલી છે કરીએ, તો કહે છે કે જમીનની અંદર ઉગતા શાક પાસે સાચું કરો। આ શાકભાજી આપેલા છે એમાંથી જમીનની અંદર જે ઉગતા હોય એના પર સાચાની નિશાની કરવાની છે। તો ચલો, બટાકા ક્યાં ઉગે? જમીનની અંદર ઉગે ને, તો સાચું કરેલું જ છે। પછી સુરણ, તો સુરણ ક્યાં ઉગે? જમીનની અંદર, તો અહીંયા સાચું કરવાનું છે। પછી આ છે કેપ્સિકમ, તો એ જમીનની અંદર ઉગે ના, એ તો છોડ પર ઉગે, તો અહીંયા કંઈ કરવાનું નથી। પછી ડુંગળી, તો ડુંગળી ક્યાં ઉગે? વેરી ગુડ, જમીનની અંદર, તો અહીંયા સાચું કરવાનું છે। પછી છે મૂળો, તો મૂળો ક્યાં ઉગે? જમીનની અંદર, તો ત્યાં પણ સાચું કરવાનું છે। પછી ગાજર, તો ગાજર ક્યાં ઉગે? વેરી ગુડ, જમીનની અંદર, તો અહીંયા પણ સાચું કરવાનું છે। પછી લસણ, તો લસણ ક્યાં ઉગે? વેરી ગુડ, જમીનની અંદર, તો અહીંયા પણ સાચું કરી દઈશું। આદુ, આદુ ક્યાં ઉગે? જમીનની અંદર, તો અહીંયા પણ સાચું કરીશું। પછી છે કોબી, કોબી જમીનની અંદર ઉગે ના, એ તો જમીનની ઉપર હોય, તો અહીંયા કંઈ કરવાનું નથી। તો તમને ખબર પડી આમાં? વેરી ગુડ। હવે છે છોડ ઉપર ઉગતા શાક પાસે સાચું કરો। આમાંથી જે શાક છોડ ઉપર ઉગતા હોય એના ઉપર સાચું કરવાનું છે। તો ચલો, બટાકા છોડ ઉપર ઉગે ના, એ તો જમીનની અંદર ઉગે, તો અહીંયા કંઈ કરવાનું નથી। ભીંડા, તો ભીંડા ક્યાં ઉગે? છોડ ઉપર, તો જોવો સાચું કરેલું છે। ટામેટા ક્યાં ઉગે? શેના ઉપર હોય ટામેટા? શેમાંથી મળે આપણને? છોડમાંથી, તો ટામેટા ઉપર સાચાની નિશાની કરવાની છે। પછી બીટ, તો બીટ શેમાં ઉગે? જમીનની અંદર, તો ત્યાં કંઈ કરવાનું નથી। પછી છે રીંગણ, તો રીંગણ શેમાં ઉગે? ક્યાં ઉગે? છોડ ઉપર। વેરી ગુડ, તો અહીંયા આપણે સાચાની નિશાની કરી દઈશું। પછી ફુલાવર, ફ્લાવર, તો એ ક્યાં ઉગે? છોડ ઉપર ઉગે ના, છોડ ઉપર તો આટલું મોટું વજન વાળું લટકે તો પડી જાય, પણ એ કેવી રીતે હોય? જમીનની ઉપર હોય, ફૂલની જેમ ઉગેલું હોય। પછી ગવાર, તો ગવાર ક્યાં ઉગે? છોડ ઉપર, તો અહીંયા સાચાની નિશાની કરીશું, ફુલાવરમાં કંઈ કરવાનું નથી, ગવાર ઉપર સાચાની નિશાની કરીશું, એ છોડ ઉપર ઉગે એટલે। પછી મરચા, તો મરચા ક્યાં ઉગે? વેરી ગુડ, છોડ ઉપર, તો અહીં સાચાની નિશાની કરો। પછી સુરણ, તો સુરણ ક્યાં ઉગે? જમીનની અંદર, તો આપણે ત્યાં કંઈ કરવાનું નથી। પછી છે કોબીજ, તો કોબીજ ક્યાં ઉગે? એ છોડ ઉપર ઉગે ના, પડી જાય વજનવાળી હોય એટલે, તો એ જમીનની ઉપર આ ફૂલની જેમ ખીલેલું હોય। તો તમને આમાં ખબર પડી? જમીનની અંદર ઉગતા પાક પાસે સાચું કરો, છોડ ઉપર ઉગતા શાક ઉપર સાચું કરો। ખબર પડી ને તમને આમાં? વેરી ગુડ। શાકભાજી પાઠમાં તમને બધાને ખબર પડી? ખૂબ સરસ। તો આજે તમારે શું કરવાનું છે? કોઈ પણ 5 શાકભાજીના સ્ટીકર સામાન્ય જ્ઞાનની નોટબુકમાં ચોંટાડીને નામ લખવાના છે, અને પાના નંબર 7 આ પ્રવૃત્તિ જે શીખવાડી એ તમારે કરી દેવાની છે વર્કબુકમાં। અને સામાન્ય જ્ઞાનની નોટબુકમાં શું કરવાનું છે? કોઈ પણ 5 શાકભાજીના સ્ટીકર ચોંટાડીને નામ લખવાના છે। તો કરશો ને બધા? વેરી ગુડ। તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું, ત્યાં સુધી આવજો।